ગુજરાતની ટીમે ટાઇકોન્ડો સ્પર્ધામાં ઐતિહાસિક કુન ભગોતુર ફેડરેશન કપ 2024 એપ્રિલના રોજ શિરડી ખાતે બરોડિયન વોરિયર્સ ગુજરાતની ટીમે કુલ 6 જેટલા ગોલ્ડ મેડલ જીત્યા, ત્યારે વડોદરાના કુલ 4 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં 2 છોકરીઓનો પણ સમાવેશ થાય છે. આ ગોલ્ડ મેડલની જો વાત કરીએ તો પારિષા વાઘેલા, દ્વિષિકા ગુપ્તા, કુશાગ્ર અગ્રવાલ, દ્વિત બામણિયા, આ જે તમામ જે લોકો છે, તમામ જે સ્પર્ધકો છે, તેમને ગોલ્ડ મેડલ જીત્યા હતા. તો સાથે જ કલાત્મક સ્પર્ધામાં પારિષા વાઘેલા અને દ્વિષિકા ગુપ્તાએ કલાત્મક સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. ગુજરાતમાંથી ઓલ ગુજરાત કુન ભગોતુર એસોસિએશન તરફથી કુન ભગોતુર એસોસિએશનને રિપ્રેઝન્ટ કરવા માટે 15 છોકરાઓ ગયા હતા, એમાંથી વડોદરાના 4 છોકરાઓ હતા, 2 છોકરીઓ અને 2 છોકરાઓ. કુન ભગોતુર એક કંબોડિયન માર્શલ આર્ટ છે, કંબોડિયામાં ઇન્વેન્ટ થયેલી માર્શલ આર્ટ છે, સી ગેમ્સમાં જ પણ છે. અને કુન ભગોતુર આમ કહેવા જઈએ તો મિક્સ માર્શલ આર્ટ, જેમ કે MMA છે, એ બધી ગેમ્સનું આખું મિક્સર છે. ઓવરઓલ ગુજરાતના સૌથી વધારે મેડલ હતા, અને એમાં સૌથી વધારે ગુજરાતમાં આપણા વડોદરાના સૌથી વધારે મેડલ છે, 8 ગોલ્ડ મેડલ છે ટોટલ અલગ અલગ ઇવેન્ટમાં. તો ટ્રોફી આપણાને મળી છે ગુજરાતને. મારું નામ સંજય બામણિયા, થર્ડ એન્ડ બ્લેક બેલ્ટ તાઇકવોન્ડો, થર્ડ એન્ડ બ્લેક બેલ્ટ કરાટે. વડોદરાના આ 4 છોકરાઓને સંજય સર કરીને જે ટાઇકોન્ડોના એમના મેન્ટોર છે, એમના જે સર છે, એ ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવા માટે લઈને ગયા હતા આ છોકરાઓને ટાઇકોન્ડો કોમ્પિટિશનમાં. અને જેમાં તમામે જે સ્પર્ધામાં અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લીધો, અને એ સ્પર્ધામાં આ બાળકોએ વડોદરાનું નામ રોશન કર્યું છે. ગૌરવની વાત છે અમારા પેરેન્ટ્સ તરીકે, કારણ કે આ 2 દીકરીઓ અને 2 છોકરાઓ જે છે એ ગુજરાત માટે ગોલ્ડ મેડલ જીતીને આવેલા છે. કુલ 6 ગોલ્ડ મેડલ જીત્યા છે આ 4 બાળકોએ. ખૂબ જ આનંદ અને હર્ષોલ્લાસ સાથે અમે એમનું આજે સ્વાગત કર્યું છે. છેક મહારાષ્ટ્ર શેરડી ખાતે 2 દિવસ અગાઉ આ ટીમ વડોદરાથી ગઈ હતી, અને હવે જ્યારે આ ટીમ જીતીને આવી છે, ગોલ્ડ મેડલ લઈને આવી છે ગુજરાત માટે, તો આનંદ સાથે અમે એમનું આજે ફૂલહારથી સ્વાગત કર્યું છે. જે અલગ અલગ જે ફેડરેશન્સ હોય છે, ફેડરેશનનું આ એક આયોજન હતું, અને ફેડરેશન દ્વારા શેરડી ખાતે સમગ્ર ભારતમાંથી અલગ અલગ ટીમોએ ભાગ લીધેલો હતો. અને એ ટુર્નામેન્ટ આવી રીતે અલગ અલગ જગ્યાએ થતી જ હોય છે, અને તેવામાં ગુજરાતમાં આ જે ટાઇકોન્ડો છે એ હવે કરાટેની પછી ટાઇકોન્ડો એક અલગ સ્પર્ધા તરીકે હવે સામે આવી રહી છે, આગળ આવી રહ્યા છે. છોકરાઓ એમાં ભાગ લઈ રહ્યા છે, અને એ સ્પર્ધામાં વડોદરામાં આ છોકરાઓ છેલ્લા ઘણા સમયથી અલગ અલગ જગ્યાએ જઈને આવેલા છે. આ ટીમ ઇવન હમણાં થોડા ટાઈમ પહેલાં આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં બી UAE ખાતે જઈને આવેલી ટીમ. એટલે અલગ અલગ જગ્યાએ જ્યારે આ પ્રકારના સ્પર્ધાનું આયોજન થાય છે ત્યારે ભાગ લે છે આ લોકો, અને એમાં ઘણા મેડલ્સ જીત્યા, અને એકવાર ફરી ગોલ્ડ મેડલ જીતીને આવ્યા છે અને સ્વાગત કર્યું છે. ખેલો ગુજરાત જીતો ગુજરાતનું સરકારનું સૂત્ર છે, આ ખેલાડીઓ માટે પ્રોત્સાહન મળે એવું સરકારે શું અપેક્ષા? આજે અમે તો અમારી જે શાળા છે, શાળાની સાથે સાથે સરકારને પણ એક એવી જ અપીલ કે જ્યારે બાળકોને આ રીતની અલગ અલગ સ્પર્ધાત્મક જે ગતિવિધિઓ છે એમને ભાગ લઈ રહ્યા છે, તો ત્યારે એમને પણ પ્રોત્સાહન મળે, ટીમને સરસ આયોજન થઈ શકે, અને એમને પ્રેક્ટિસ કરવા માટે પણ કોઈક વ્યવસ્થિત સારી જગ્યાઓ એમને આપવામાં આવે, તો ખરેખર આવનાર દિવસોમાં એ ગુજરાતનું જ નહીં પણ ભારતનું પણ નામ ઇન્ટરનેશનલ લેવલ ઉપર રોશન કરે તેવા આ બાળકો છે. એડવોકેટ હિતેશ ગુપ્તા.